સમગ્ર રાજ્યભરમાં જ્યારે નવરાત્રી પર્વની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે કરજણ ખાતે ઓનેસ્ટ હોટલ દ્વારા આયોજિત ગરબા ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં ખેલૈયાઓ ગરબે ઝૂમ્યા હતા. નવરાત્રી પર્વના સાતમા દિને કરજણ ખાતે ઓનેસ્ટ દ્વારા યોજાયેલ ગરબા મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ભાગ લીધો હતો અને ગરબે ઝૂમી રહ્યા હતા. કરજણ ખાતે એકમાત્ર મોટા ગરબાનું આયોજન ઓનેસ્ટ હોટલ દ્વારા કરવામાં આવ્યું છે અને લોકો માની આરાધના સાથે સાથે ગરબે ઝૂમી રહ્યા છે. હજારોની સંખ્યામાં ખેલૈયાઓ રાસ રમી રહ્યા છે અને યુવા વર્ગથી માંડીને તમામ લોકોમાં ઉમંગ જોવા મળ્યો હતો. છેલ્લા 6 વર્ષથી યોજાતા ગરબામાં લોકોને આ વર્ષે મોજ મસ્તી સાથે લોકો ભક્તિના રંગે રંગાયા હતા. ગરબા ગ્રાઉન્ડ પર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી હતી, જેમાં VIP સિટિંગ, સમગ્ર ગ્રાઉન્ડ CCTV કેમેરાથી સજ્જ, તેમજ બાઉન્સર પણ મૂકવામાં આવ્યા હતા. કરજણ દ્વારા છઠ્ઠા વર્ષે નવરાત્રિનું મહોત્સવ આયોજન કરવામાં આવેલ છે. તો અમારા આયોજનમાં CCTV, બાઉન્સરો, પાર્કિંગની વ્યવસ્થા, જેથી કરજણ તાલુકા શહેરના ભાઈઓ તથા બહેનો મન મૂકીને દરેક ભાઈઓ અહીંયા પાસની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, બેસવા માટે ખુરશી પણ વ્યવસ્થા કરવામાં આવતી હોય છે અને ચાલુ સાલે પણ દરેક ખેલાડીઓ મન મૂકીને ગરબા રમી રહ્યા છે. છેલ્લા 6 વર્ષથી યોજાતા જલારામ 4 રસ્તા પાસેના ગરબાએ કરજણ પંથકમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે. ખેલાડીઓ ભાગ લે છે અને રોજના 15,000 થી 20,000 ખેલાડીઓ રમતા હોય છે, તેમજ 15,000 થી 20,000 પ્રેક્ષકો જોવા માટે આવતા હોય છે અને જય માતાજી ગ્રુપનું આ 6ઠ્ઠા વર્ષનું આયોજન છે અને આજે પણ આ 6ઠ્ઠા નોરતાના દિવસે હજારોની સંખ્યામાં ખેલાડીઓ આ ગ્રાઉન્ડમાં ગરબા ઘૂમી રહ્યા છે. મને કલડું લાગે, હસ રમવાની પેલો આવે.